રાજકોટના અમીન માર્ગ ઉપર કોર્પોરેશનના તંત્રની બેદરકારીને કારણે પીવાના પાણીની લાઈન તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ ઉદ્ભવી અને રોડ ઉપર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું. ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યો અર્થે ખોદકામ થતું હોય સ્વાભાવિક છે, પરંતુ તંત્રની જવાબદારી બને કે કોઈ પણ સાધન સુવિધાને નુકસાન ન પહોંચે. આ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના તંત્રની બેદરકારીને કારણે લોકોને પીવાનું જે પાણી આપવાનું હોય તે લાખો લીટર પાણીનો વ્યય થયો અને બગાડ થયો અને રોડ ઉપર પાણી પાણી થઈ ગયું. ખરેખર કોર્પોરેશનના જે તંત્રના અધિકારીઓ અને જે તે સ્થાનિક જે કોર્પોરેશનના ચીફ અધિકારીઓ હોય એમને ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ખોદકામ થાય એ પહેલાં શું શું તકેદારીઓ રાખવી પડે. અત્યારે ભર ઉનાળે લોકો પાણીના પીવા માટે બહારથી ટેન્કરો મંગાવતા હોય, પાણીની ખૂબ તંગી હોય, લોકો પાણીથી પીવાના પાણીથી વલખા મારતા હોય, ત્યારે આવી સ્થિતિમાં લાખો લીટર પાણીનો વ્યય થાય એ ખૂબ જ દુઃખદ છે. ખરેખર કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ આ બાબતે ખાસ કાળજી રાખી અને ફરીથી આવું ન થાય અને આજે જે પાણીનો વ્યય થયો તેમાં કોણ જવાબદાર છે તેમને સો કોટ નોટિસ આપી અને તેમના પર પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસની સ્પષ્ટપણે માંગણી છે.